તૃતીય સત્રાંત પરીક્ષા ધોરણ ત્રીજું છે ગુજરાતી વિષયની અંદર છવ્વીસ ત્રણ બે હજાર વીસના રોજ જે પેપર લેવાયેલું એમ ચાલીસ ગુણનું પેપરનું પેપર સોલ્યુશન અહીં જોશું આપણે પ્રશ્ન ક્રમાંક પ્રમાણે ગુણભાર છે કેટલા છે જોઈ લઈએ પહેલા પ્રશ્નના પંદર બીજાના દસ ત્રીજાના દસ ને ચોથાના પાંચ કુલ ચાલીસ ગુણનું પેપર છે તો એમના પેપર સોલ્યુશનના વિડીયોની અંદર અહીં વાત કરશું અલગ અલગ પેપર સોલ્યુશન સહિતના આવા વિડીયોઝ છે જોતા રહેવા હોય તો સબસ્ક્રાઈબ કરી લો ચેનલને જેથી કરીને નવા નવા વિડીયોઝની જાણકારી તમને મળતી રહે હવે વાત કરીએ પ્રશ્ન પ્રમાણે પ્રશ્ન પહેલો છે એમાં ફકરો વાંચીને પ્રશ્નના જવાબ લખો પાંચ માર્ક છે ફકરો આપેલો છે એ જોઈ લઈએ એક સસલી હતી તેને સુંદર બચ્ચા હતા તેમનું નામ મોનુ સોનું અને ટોનું હતા તેનું શરીર રેશમ જેવું મુલાયમ અને રૂ જેવું સફેદ હતું આંખો ચમકતી હતી દિવસે તેઓ આમતેમ ફરતા રહેતા તે રોજ કોમળ લીલા ઘાસ પર રમતા રહેતા આ સિવાય મા કંઈક ખાવાનું આવે તો તેઓ આનંદથી ખાતા હતા માએ કહે તે બખોલમાંથી વારંવાર બહાર નીકળશો નહીં હિંસક પ્રાણીઓનો વધારે ત્રાસ છે બચ્ચા માની શિખામણ ધ્યાનથી સાંભળતા અને પાલન કરતા હવે એના આધારિત પ્રશ્નો છે એના જવાબ લખવાના થાય બરાબર હવે પ્રશ્ન એવો છે કે મા બચ્ચાને શી શિખામણ આપતી હતી તો મા બચ્ચાને શિખામણ આપતી હતી કે બખોલમાંથી બહાર નીકળશો નહીં હિંસક પ્રાણીઓનો વધારે ત્રાસ છે બરાબર એ રીતના જવાબ લખી શકાય પછી બીજું છે બચ્ચાનું શરીર રેશમ જેવું ખાલી જગ્યા અને રૂ જેવું ખાલી જગ્યા હતું તો બચ્ચાનું શરીર રેશમ જેવું મૂલ મુલાયમ બરાબર આપણે જોયું એમાં ચોરી રેશમ જેવું મુલાયમ અને રૂ જેવું કેવું હતું સફેદ હતું રૂ જેવું સફેદ હતું સસલીને કેટલા બચ્ચા હતા તો સસલીને ત્રણ બચ્ચા હતા સસલી બચ્ચાને બખોળમાં શા માટે રાખતી હતી તો કે બહાર હિંસક પ્રાણીઓનો ત્રાસ હોવાથી સસલી છે બચ્ચાને બખોળમાં રાખતી હતી દિવસે તેઓ આમતેમ ફરતા રહેતા તો દિવસે છે એ શબ્દ વિરોધી શબ્દ તો દિવસ તો રાત બરાબર તો દિવસનો શું થઈ જાય વિરોધી શબ્દ રાત લખવો પડે પછી બ છે ફોકરો વાંચીને પ્રશ્નના જવાબ લખવાના છે એક બતકનું બચ્ચું હતું એની મા કહે ચાલ તને તરતા શીખવું બચ્ચું કહે નાય કોણ તરે કોણ ઠંડા પાણીમાં પડે કોણ હું તો નહીં તરું એની મા તોય એને નદી પાસે લઈ ગઈ નદી તો મોટી હતી બહુ મોટી એમાં વહાણો તરતા હતા નદીના પાણીમાં કાચબા હતા મગર હતો નાની મોટી માછલીઓ હતી તો આ આધારિત ફકરો છે ને આધારિત પ્રશ્નોના જવાબ લખવા પડે તેમાંનો પહેલો પ્રશ્ન છે બતકનું બચ્ચું માને શું કહે છે બતકનું બચ્ચું છે એમાં માને કહે છે કે ના એ કોણ તરે કોણ ઠંડા પાણીમાં પડે કોણ હું તો નહીં નાઉં બીજું છે બચ્ચું હું નહીં તરું એવું શા માટે કહે છે તો તે તરતા નહોતું આવડતું એટલે શીખવું નહોતું અને ઠંડા પાણીમાં નાહવું નહોતું એટલે એવું કહે છે કે હું નહીં તરું પછી ત્રીજું છે નદીમાં ક્યાં ક્યાં પ્રાણીઓ રહે છે તો નદીની અંદર કાચબા મગર અને માછલીઓ રહે છે ચોથું છે બચ્ચાની મા તેને નદી પાસે કેમ લઈ ગઈ બચ્ચાની મા તેને નદી પાસે એટલા માટે લઈ ગઈ કે બચ્ચાને તેને તરતા શીખડાવે પછી છે ગરમ શબ્દનો વિરોધી શબ્દ શું થાય તો ગરમ શબ્દનો વિરોધી શબ્દ શું થશે ઠંડુ કવિતા વાંચીને પ્રશ્નના જવાબ લખો પાંચ માર્ક ટર ટર ઢમ 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 કરો રમકડા કુચ કદમ હાથી ભાઈ ચાલો આગળ પાછળ ઊંટ સવારી ખડગબળ ઘોડા દોડે ને સી છટા અમારી ચલો સૈનિક કરો કુચ કદમ કરો ઉપર ઘર ઘર વિમાનગર જે નીચે લશ્કર ગાડી ભરે બંદૂકે સૈનિક સાથે ચાલો હાકલ પાડી હોશિયારનો કરી હુકમ કરો રમકડા કૂચ કદમ તો ઘોડો કૂચમાં કેવી રીતે દોડે છે તો ખડાક ખડબળ એવી રીતના દોડે છે કૂચમાં સૌથી આગળ કોણ ચાલે છે તો કે હાથીભાઈ ચાલે છે બધાના પગલાં એકસાથે પડે તે રીતે સૌ સૈનિકો ચાલો આવા અર્થવાળી લીટી કવિતામાંથી શોધીને લખવાની છે તો બધા પગલા એકસાથે પડે તે રીતે સૈનિકોને ચાલવા માટે કે છે ચલો સૈનિકો કૂચ કદમ અથવા તો કદમ કદમ સૈન્યનો સમાનાર્થી શબ્દ શું થશે તો કે સૈનિકનો લશ્કર સમાનાર્થી શબ્દ થાય ભરેલી બંદૂક કોની પાસે છે તો કે ભરેલી બંદૂક સૈનિકો પાસે છે પછી આવે છે પ્રશ્ન બીજો કોષ્ટકમાંથી પશુ પક્ષી અને જીવજંતુનું નામ સુધી લખવાનું છે જેમના પાંચ માર્ગ છે તો પશુ તરીકે તમે લખી શકો બરાબર અહીં જોઈ શકો છો બકરી દેખાય છે તો બકરી આવશે પહેલું બીજું ગાય દેખાય છે બરાબર તો આ ગાય આવશે તો પહેલાં પશુમાં લખીશો બકરીને ગાય પક્ષી છે એની અંદર ક્યુ દેખાય છે તો કે કબૂતર દેખાય છે બરાબર અહીં જોઈ શકો છો કબૂતર તો આ કબૂતર લખી શકાય અને બીજું પક્ષીની અંદર દેખાય છે એમાં ચકલી દેખાય છે બરાબર તો અહીં તમે એમની અંદર ચકલી પણ અહીંયા જોઈ શકો છો બરાબર તો કબૂતરને ચકલી પણ લખી શકાય જીવજંતુની વાત કરીએ તો એની અંદર માખી છે એ તમે જોઈ શકો છો બરાબર માખી છે અહીંયા તમે જોઈ શકો છો એ જીવ તો જીવજંતુની અંદર એક તો માખી દેખાય છે બરાબર અને માખી છે ત્યાર પછી બીજું જે કંઈ આવતું હોય એ પ્રમાણે જોવું પડે પછી બ છે એની અંદર કૌશમાં આપેલા શબ્દોનો યોગ્ય શબ્દ પસંદ કરીને ફકરાની ખાલી જગ્યા છે લખવાની છે જેમાં શહેર હતો નાનકડો એક ને વહાલો એવા શબ્દ આપેલા છે એક વૃદ્ધ માણસ હતો તેને એક ખાલી જગ્યા દીકરો હતો એને એક નાનકડો દીકરો હતો તે બહુ રમતયાળ ખાલી જગ્યા હતો એ બહુ રમતયાળ હતો દાદાને તે ખાલી જગ્યા હતો તો દાદાને તે વહાલો હતો તેમની પાસે ખાલી જગ્યા ગધેડો હતો તેમની પાસે એક ગધેડો હતો એક દિવસ દીકરો કહે દાદા ખાલી જગ્યામાં સર્કસ આવ્યું છે દાદા શહેરમાં સરકસ આવ્યું છે તો એમના પાંચ માર્ક છે ત્રીજો પ્રશ્ન આવો છે એમાં શબ્દકોષના ક્રમમાં લખવાનું છે બકરી ઓરડો મેદાનને કેરી તો કલમ ખળ્યા પ્રમાણે ને અહી પ્રમાણે જે શબ્દ આવતો એ પહેલાં લખવો પડે બરાબર તો ઓરડો પહેલાં આવશે પછી બીજું એના પછી કલમ પ્રમાણે ક આવ્યો એટલે કેરી પછી બ આવશે એટલે બકરી પછી મ આવશે એટલે મેદાન આ ક્રમ થશે એના બે માર્ક છે બ છે ઘરમાં જોવા મળતી અને વર્ગખંડમાં જોવા મળતી વસ્તુઓના નામ લખવાના છે ઘરમાં જોવા મળતી બે વસ્તુમાં ટીવી સોફા પંખો બરાબર વર્ગખંડમાં જોવા મળતી વસ્તુમાં બ્લેકબોર્ડ ચોક ડસ્ટર બરાબર એના બે માર્ક છે પછી ક છે એમાં ઉદાહરણ મુજબ લીટી દોરેલ શબ્દના સમાનાથી શબ્દ લખીને વાક્ય ફરીથી લખો ઉદાહરણ છે સાવધ જંગલમાં ફરતો હતો તો સિંહ જંગલમાં ફરતો હતો સાવધનું સિંહ થઈ ગયું સમાનાથી શબ્દ એમના ચાર માર્ગ છે પહેલું છે એમાં આંબાનું ઝાડ મોટું હતું ઝાડનો સમાન નથી થાય વૃક્ષ પછી બીજું છે નદીમાં પાણી છે પાણીનું સમાન નથી થાય નીર ત્રીજું છે બગલાનો રંગ ધોળો છે ધોળાનો સમાન નથી થાય સફેદ ચોથું છે મારું ઘર શાળાની નજીક છે તો નજીકની જગ્યાએ આપણે સમીપ પણ લખી શકો બરાબર પાસે પણ લખી શકો સમાનથી લખવાનું છે બરાબર ચાર માર્ક છે એમના પછી વાત કરીએ છીએ ડ નોની ના વડે ખાલી જગ્યા પૂરવાની છે જેમના બે માર્ક છે તો બતક ખાલી જગ્યાએ એક બચ્ચું હતું બતકનું એક બચ્ચું હતું પછી છે બીજું સિંહ જંગલનો ખાલી જગ્યા છે તો સિંહ જંગલનો રાજા છે પછી ત્રીજું છે રમેશભાઈ ખાલી જગ્યા દીકરાનું નામ રોહિત છે તો રમેશભાઈના દીકરાનું નામ રોહિત છે ચોથું છે આ પેન્સિલ પ્રિયા ખાલી જગ્યા છે તો આ પેન્સિલ પ્રિયાની છે એમના બે માર્ક છે ત્યાર પછી પ્રશ્ન ચોથો આવે છે ગમે તે એક વિષય ઉપર પાંચ છ વાક્ય લખવાના છે જેમના પાંચ માર્ક છે મારું પ્રિય પ્રાણી અને મારી શાળા ઓ નિબંધ લખવાનો છે પાંચથી સાત વાક્યમાં તો આપણે મારું પ્રિય પ્રાણી વિશે લખીએમાં કૂતરો છે એ પ્રિય પ્રાણી વિશે લખી શકીએ કૂતરો એક પાલતુ પ્રાણી છે પાલતુ પ્રાણીઓમાં કૂતરો સૌથી વધારે વફાદાર પ્રાણી છે ઘણા લોકો લાખો રૂપિયા ખર્ચીને કૂતરાને ઘરમાં પાળતા હોય છે કૂતરો ત્રણથી ચાર ફૂટ ઊંચો હોય છે અને તેને અણીદાર દાંત પગે અણીદાર નખ અને વાંકી પૂંછડી હોય છે કૂતરાની આંખો ચમકદાર હોય છે તેની જીભ લાંબી હોય છે તે જીભ બહાર કાઢી શ્વાસ લે છે કૂતરાની સૂંઘવાની શક્તિ બીજા પ્રાણીઓ કરતાં વધારે હોય છે કૂતરો તેના માલિકનો સાચો વફાદાર સેવક હોય છે તો આ રીતના નિબંધ પણ લખી લેવાનો થાય બરાબર પાંચ ચાર પાંચથી સાત વાક્યો લખી નિબંધ લખવાનો છે તો આ હતું પેપર સોલ્યુશન આવા ઘણા બધા પેપર સોલ્યુશન્સ છે બરાબર આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને જે કાંઈ નવા વિડીયોઝ તમને જોવા હોય તો એ તમે સબસ્ક્રાઈબ કરેલી ચેનલ હોય તો તમને એ વિડીયોઝ છે જોવા મળે કેવો વિડીયો અપલોડ થયેલો છે જોવા મળે સાથે આવા વિડીયોઝ છે એ જો ગમતા હોય તો લાઇક કરો કોમેન્ટ કરો અને શેર કરો જોતા રહી જુઓ વિડીયો જ્ઞાનમાં વધારો કરતા રહી જુઓ થેન્ક યુ